માતાજી, જીવન જીવત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું કે વણિક પુત્ર આંબા શેઠે શા માટે માં મેલડીને પ્રગટ પચાવાળી માની અને તેના શરણે ગયા, જેના કુળમાં માં મેલડીનું સ્થાપન છે. માં ત્યાં હાજરા હજુર બેઠી છે. આ એક સત્ય ઘટના છે. માં વચને બંધાય અને તેની સર્વે મનોકામનાઓમાં પૂર્ણ કરે છે. આવી જ માં ભગવતી જગદંબા માં મેલડીની આ વાત છે. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો, કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે. બોલો મેલડી માતે કી જય. સરા ગામમાં આંબા ખીમજી નામનો એક વાણિયો રહેતો હતો. તેના કુળમાં માં ભગવતીના આજે બેસણા છે. રાજા ચારણ અને વાણિયો ચોથી નાનકડી નાર આ ચારેયને ભક્તિ પ્રાપ્ત થવામાં વાર લાગતી નથી, અને જો સદનસીબે જેને ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે તો તેને આ પારથી પેલે પાર પહોંચવામાં જરાય વાર લાગતી નથી. જો તેનું અંતર્મન તેમાં લાગી જાય અને તે કોઈ માં કે કોઈ ધર્મનો પાલવ પકડે તો આ જગત તેને પૂજવા લાગે છે. આ નાના એવા સરા ગામમાં દોશી પરિવાર રહે છે. તેમાં આંબા ખીમજી શેઠને કાલા કપાસનો વેપાર ધંધો છે. તે ખરીદી કરવા બાજુના ગામમાં જતા હોય છે. હવે તેવી જ રીતે ખરીદી કરવા શેઠ એક ગામમાં પહોંચે છે. ગામમાં ફરતા ફરતા તે એક ચોકમાં આવે છે. આ ગામના ચોક વચ્ચે ગામના ભુવા ત્રણ ઈંટનો મંગારો બનાવી માં મેલડીનો તાવો તળે છે. માં તો પલવારમાંય મળી જાય છે. તેના પર વિશ્વાસ કેવો છે તેની આ વાત છે. આ આંબા શેઠ ઘોડી પર સવાર થઈ ફરતા ફરતા ગામના ઝાંપે આવ્યા છે. ત્યારે ઘોડી પરથી ઉતરીને હાથમાં લગામ લઈને ધીમે ધીમે તે ચાલ્યા જાય છે. તેને કેપ કેડિયું પહેર્યા છે અને તેના માથા પર મોટી પાઘડી છે. ધીમે ધીમે બજારમાં આવે છે અને ગામના ખેડૂતો આ શેઠને જોઈને આનંદમાં આવી જાય છે, કેમ કે કાયમ માટે આ શેઠ તેને ધીણધારનો ધંધો ત્યાં કરતા હતા. તેમાંથી એકે આવીને કહ્યું કે આવો આવો શેઠ, આવો બાપ. બધાય તેને જય માતાજી શેઠ, જય માતાજી શેઠ તેમ કહેવા લાગે છે. શેઠને પણ જય માતાજી તો બોલવું પડે છે, પણ તે માતા ધર્મ કે દેવમાં કાંઈ માનતા જ નથી. તે બોલવા ખાતર જ બોલે છે. તે બધાને જય માતાજી એટલું જ કહે છે. ત્યાં બીજા માણસો ભેગા થયા છે. એમાંથી એક માણસ કહે છે કે શેઠ, તમારે જો સમય હોય તો થોડીક વાર ઊભા રહો. હમણાં માતાજી મેલડીનો તાવો થઈ જાય એટલે તમે પ્રસાદી લઈને પછી જ નીકળજો. આમ તેની પાસે કાયમના લેણદાર ઘરાક હતા. તેને ખોટું ન લાગે તેટલા માટે શેઠે તેને કીધું કે મારે બે ચાર ઘરે જવું છે અને માલની ખરીદી કરવી છે. ત્યાં જઈને હું આવું છું, તમે ત્યાં તાવો તળી લ્યો, પછી હું પાછો આવું છું. એમ કરતા કરતા શેઠ ત્યાંથી ચાલ્યા જાય છે. હવે માં મેલડીને પરચો આપવો હશે. આ બાજુ હવે તાવો તૈયાર થઈ ગયો છે અને ચાર જણા તેના હાથમાં થોડીક ઝાર લઈને તાવાને વધાવે છે. ત્યાં તો આંબા શેઠ ઘોડીની લગામ હાથમાં લઈ પાછા આ ચોકમાં માલની ખરીદી કરીને આવે છે. આમ આ ચાર માણસો ઊભા ઊભા હાથમાં ઝાર લઈને તાવાને વધાવે છે. ત્યારે આંબા શેઠ તેના મનમાં વિચાર કરે છે કે અરે રે, આ તો કેવા સવાદિયા છે, કેવા જમણવાર કરે છે, હમણાં આ બધું તે તોડીને ખાઈ જશે. આમ કોઈ મેલડી થોડો તાવો ખાય, માને જો પરચો આપવો હોય તો તેને હાજર થવામાં વાર લાગતી નથી. તે પલવારમાંય હાજર થાય છે. આ ચારેય માણસોના હાથમાંથી ઝારના દાણા ઉડીને જેટલા દાણા તાવામાં પડે છે એ દાણા તેલમાં ફટફટ ફૂટીને ધાણીના ફૂલ થઈ જાય છે. જાણે કે સરોવરમાં સફેદ કમળ ખીલ્યા હોય તેવું લાગે છે. શેઠે હવે વાયદો દીધો હતો કે હમણાં હું આવીને પ્રસાદી લઈને પછી જ જઈશ, એટલે તે આવીને ઊભા ઊભા બધું જુએ છે. ઘોડીને એક બાજુ ઊભી રાખી છે. ઊભું રહેવું પડે એટલા ખાતર શેઠ ત્યાં ઊભા છે અને વિચાર જ કરે છે
કે જીભને તો કેવા સ્વાદ હોય છે, આવું કોણ ખાય? મીલડી કઈ આવું થોડું ખાતી હશે? માં મીલડી જો હોય તો કઈક પ્રમાણ તો હોય ને? આવા વિચારો શેઠના મનમાં ચાલે છે. શેઠના હૃદયમાંથી ગળામાં અને જીભે આવીને તેના આ શબ્દો સરી જાય છે અને તે બોલી જાય છે કે જો મીલડી હોય તો આનું કંઈક પ્રમાણ તો આપે, તો જ હું માનું કે આ માં મીલડી છે. અને ચાર માણસો જે તાવો વધાવતા હતા તેની સામું જોઈને શેઠ જ્યાં તાવા સામું જોવે છે તો ઉકળતા તેલમાં સવા વેતની લાગણી બેઠી છે. ઉકળતા તેલ સામુ આંબા શેઠ એક ધારો જોઈ રહ્યા છે અને ત્યાં તે સ્થિર થઈ ગયા છે. તે વિચાર કરે છે કે મને તો કોઈ ભ્રમ તો થતો નથી ને, અને તેને માનવામાં આવતું નથી આ સાચું છે કે ખોટું છે તે કાંઈ તેને સમજાતું નથી. તે તો બસ જોઈ જ રાખે છે. સરોવરમાં કમળ ખીલ્યા હોય તેવી ઝાડ ખીલેલી ધાણી હતી, તેમાં આ નાગણી થોડીક વાર માટે મોઢું બહાર કાઢે અને જીભના લટકારા કરે અને પછી પાછી આ નાગણી તળિયે અંતર્ધ્યાન થઈ જાય, વળી પાછી ઉકળતા તાવામાં મોઢું બહાર કાઢે અને પાછી તેલમાં અદ્રશ્ય થઈ જાય. હવે આંબા શેઠનું અભિમાન ઉતરી ગયું. હવે તેની માની ભક્તિનો રંગ લાગી ગયો. હવે તેને સમજાયું કે માં મીલડી તો હશે જ. આંબા શેઠનું નામ આજુબાજુના બંદરગાહોમાં લેવાતું હતું. તેના મોઢા પર હવે પરસેવાના ટીપા પડવા લાગ્યા. હવે શેઠ બે હાથ જોડીને માને મનમાં અને મનમાં પ્રણામ કરીને સંકલ્પ કરે છે. માને યાદ કરે છે કે આવા ઉકળતા તેલમાં રમનારી માં મીલડી જો મારી પાસે હોય તો આ દુનિયાને હું દેખાડી દઈ. મીલડી કોને કહે? હવે આંબા શેઠના કપાળ પરથી પરસેવાના ટીપા ટપક ટપક કરતા ધરતી પર પડવા લાગ્યા છે. હવે આંબા શેઠે ધરતી પર બેસીને બે હાથ જોડીને માને કહે છે કે હે માં દીન દયાળી, દયાના સાગર માં ભગવતી, હે માં મારી માવડી, મને એવું હતું કે આ બધું ખોટું છે. આ બધા જીભના સ્વાદ માટે જ કરે છે. આ તળીને તે હમણાં ખાઈ જશે. મારા મનમાં અને મનમાં એમ હતું કે મેલડી હોય તો મને કંઈક પ્રમાણ આપે. હે માં, મને ક્ષમા કરો, હું તારી માફી માગું છું. અમે તો તારા બાળકો છીએ. જો મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો માં મને માફ કરજે. આમ માં પાસે માફી માગતા માગતા વળી પાછા વિચાર કરે છે કે કેવી બડુકી માતા છે. આવી માતા જો મારી પાસે હશે તો હું મારો કામ ધંધો બંધ કરી, વેપાર ધંધો બંધ કરી અને માં મેલડીની માળાને જપવા બેસી જાઉં. જીવું ત્યાં સુધી હું માની માળા જપતો રહું અને આ દુનિયાને એકવાર દેખાડી દઉં કે મેલડી એટલે શું છે. હવે માં તાવામાંથી ઝાડના ફૂલની વચ્ચેથી થોડુંક મોઢું બહાર કાઢી ટગર ટગર જુએ છે. જીભના લપકારા કરતી માં મીલડી આંબા શેઠના કપાળ પર નજર કરીને એટલું જ કીધું કે હે આંબા, આ દુનિયામાં જો હું તારી ડોકમાં એકવાર મારી માળા ન પહેરાવું ને તો હું મીલડી નહીં. હવે માએ પોતાની માયા સંકેલી લીધી છે અને આંબા શેઠે પણ કોઈને કીધું નહીં કે મને આવું બધું દેખાયું હતું, કે માના મને દર્શન થયા હતા. હવે બધાએ એક બે ચાપડી પ્રસાદીમાં દીધી છે અને આંબા શેઠ પણ માની પ્રસાદી માથે ચડાવી પ્રસાદી ખાય અને પાણી પી અને સરા જવા નીકળે છે. અંધારું થઈ ગયું છે. પછી તે હવે બધાને સામેથી જય માતાજી જય માતાજી કહેતા ચાલતા થાય છે. હવે સરાનો સીમાડો આવે છે ત્યાં માં ભગવતી આકાશી મેલડી 16 વર્ષની દીકરીનું રૂપ ધરીને આકાશમાંથી ઉતરી અને ધરતી પર આવી છે. આંબા શેઠ ઘોડી પર બેઠા છે અને ઘોડી ચાલે છે અને તેની પાછળ છમ 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 રૂમઝુમ 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 આવા ઝાંઝરના અવાજ તેને સંભળાય છે. હવે જાતે વાણિયા અને શેઠ હતા અને ઘણું મોડું પણ થઈ ગયું હતું, તેથી તે મનમાં વિચારે છે
કે કોઈ ભૂત હશે, કે પલિત હશે, કે કોઈ ડાકણ હશે. હવે ઘોડીને ઝડપથી તે દોડાવા લાગ્યા છે, પણ તેની પાછળ આ ઝાંઝરનો અવાજ સંભળાતો બંધ થતો જ નથી. પછી માને વિચાર થયો કે હમણાં ગામ આવી જશે, તેથી આગળ દોડી અને મા શેઠની સામે કેળે હાથ દઈને રસ્તાની વચ્ચેમાં ઊભા છે. અંધારી કાળી રાત છે, પણ માના તેજનો કોઈ પાર નથી, ચારે બાજુ પ્રકાશ પથરાયેલો છે. હવે શેઠ લગામ ખેંચીને ઘોડીને ઊભી રાખે છે. શેઠ અંધારી રાતે પરસેવે રેપ જેપ થઈ ગયા છે. તેના મનમાં એમ કે નક્કી કોઈ ભૂત પલિત કે ચુડેલ છે. માતા તો કરુણાના સાગર છે. ત્યારે મા મીલડી કહે છે કે અરે સાંભળ શેઠ, તે મને ઓળખી નહીં. અરે આંબા શેઠ, ગામના ચોકમાં તાવો તડાતો હતો અને તે તાવામાં તે નજર કરી તો તને શું દેખાયું હતું? આટલું કીધું ત્યાં તો શેઠને અહીએ ધરપત થઈ. તેને કીધું કે હે બેન, આ ઉકળતા તેલમાં તો મને નાગણી દેખાણી હતી. ત્યારે 16 વર્ષના રૂપમાં રહેલા મા મેલડીએ એટલું જ કીધું, અરે આંબા, તને એ નાગણી દેખાણી અને તને ઓરતા હતા ને કે આવી મેલડી જો મારા કુળમાં હોય તો હું દુનિયાને દેખાડી દઉં કે માં મેલડી કોને કહેવાય. તો સાંભળ આંબા, હું ઉકળતા તેલના તાવડામાં જે સવા વેતની નાગણી હતી ને એ હું મેલડી છું. હવે મારે તારા ઘરે આવવું છે, મને તું તારા ઘેર સુધી લેતો જા બાપ. અરે શેઠ, આ દુનિયામાં હું મેલડી કોણ છું તે જગતને જોવું હોય ને તો એકવાર આંબા તારા ઘર સુધી મને લેતો જા. પછી આંબા શેઠ માં મેલડી પાસે ચોખ્ખી વાત કરે છે કે માં ભગવતીને કહે છે કે માં, મારી ભૂલ થઈ ગઈ, હું તને અને તારા પદને પામી ન શકું. માળી, તું કાલે કેવા નિવેદ માંગ? માં, તને હું શું ધરાવું? હું જાતનો વાણિયો છું, હું તારા પદને ન પામી શકું. માળી, તું કાલ લીલા નાળિયેર માંગ તો હું શું કરું? ત્યારે માં મેલડી એટલું જ બોલ્યા, આંબા, તારી પાસે હું લીલું તો ન માંગું, પણ આ દુનિયામાં માણસો જે મંદિરમાં સુકા નાળિયેર વધારે છે ને, તો જા, તારા અને તારા કુળનું સુખું નાળિયેર પણ મને ન જોઈએ. જા, આ મારું તને વચન છે, મને તું લેતો જા. હજી આજે પણ સરા ગામમાં ખૂબ જ માનું મોટું મંદિર બંધાય છે, પણ આ માં આંબા ખીમજીના દોશી પરિવારના વંશનું હજી સુધી સુકું નાળિયેર પણ માને ચડતું નથી અને માને ધરાતું નથી. બાકી બધાય જે દર્શને આવે છે તે માને શ્રીફળ ધરે છે કે તાવા કરે છે, પણ માએ આંબા શેઠને વચન આપ્યું હતું કે તારું લીલું નાળિયેરે મારે નથી જોતું કે સુકું નાળિયેરે મારે નથી જોતું, મને તો તું એકવાર તારી સાથે લેતો જા બાપ. આ સરામાં મા મેલડી, આંબા શેઠની મા મેલડી બેઠી છે. પછી તો શેઠે માને સાથે લઈ જઈને માના બેસણા કર્યા અને માની ભક્તિ કરવા લાગ્યા. માએ તેને હાજરા હજૂર પરચો આપ્યો. મા તો કરુણાના સાગર છે. માની ભાવથી ભજતા મા તેના ભક્તોની દરેક ભૂલને ક્ષમા કરીને મા તેની કાયમની થઈ જાય છે અને માનું અપમાન કરો તો મા કાળી નાગણી થઈને ઊભી રહે છે. મા ભગવતી મેલડીને ઘણી ઘણી ખમ્મા છે. માં તને ઘણી ઘણી ખમ્મા છે. તો બોલો મેલડી માતે કી જય.